હેલો વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું સુતરી અજય આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગુજરાત સરકારની નવી આવૃત્તિ મુજબ ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 11 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણમાં અભ્યાસ કરવાના છે, જેમાં આપણે આગળના વિડીયોમાં સ્વાધ્યાય 11.1 થી 3 દાખલા જોયા છે. આ વિડીયોમાં આપણે આગળના દાખલા જોવાના છે. હવે જોઈએ દાખલા નંબર 4 કે ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં 840 બોટલ ભરે છે, તો આ યંત્ર 5 કલાકમાં કેટલી બોટલ ભરશે? કે જો ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરી કેટલી છે, 6 કલાકમાં 840 બોટલ ભરે, તો આ યંત્ર 5 કલાકમાં કેટલી બોટલ ભરશે? કલાકનો સમય ઘટી ગયો, બોટલ ભરાવવાનો સમય બોટલ પણ ઓછી ભરાશે, પણ બંને કેવા છે, એકબીજાના સમપ્રમાણમાં બરાબર. તો આપણે લખીએ કે જેમ સમય વધશે એમ બોટલ ભરાવવાનો વધારે બોટલ ભરાશે, 840 છે, 8 કલાક થશે તો હજી વધશે, તો આ યંત્ર છે 5 કલાકમાં કેટલી બોટલ ભરશે? આપણને ટાઈમ ભરાવી દીધો તો બોટલ પણ ઓછી ભરાશે, પણ ગુણોત્તર તો બેનો કેવો હશે, સરખો જ. તેથી આપણે લખી શકીએ કે આ સ્થિતિ કેવી છે, સમપ્રમાણમાં છે. હવે આ સ્થિતિ સમપ્રમાણમાં છે, આપણે લખીએ સમય અને બોટલ, આ બેનો આપણે કોષ્ટક બનાવી નાખ્યા. સમય કેટલી છે, 6 કલાક, કેટલી બોટલ ભરાય છે, 840, તો 5 કલાક બોટલ, 5 કલાક માટે કેટલી બોટલ ભરાય છે એ આપણે લખવાનું છે બરાબર. તો આપણે પહેલાં ઓલું લખી નાખીએ 5 કલાકવાળું, પછી હવે 6 કલાકમાં કેટલી બોટલ ભરાય છે, 840, તો 5 કલાકમાં કેટલી ભરાતી હશે બરાબર. આપણે આ રીતે લખીએ કે 5 કલાકમાં પહેલાં લખો કે પછી લખો, કાંઈ ફેર પડવાનો નથી. 6 કલાકમાં 840 બોટલ ભરાય, તો 5 કલાકમાં કેટલી બોટલ ભરાશે? બંને કેવું છે, સમપ્રમાણમાં. એટલે બંનેનો ગુણોત્તર કેવો હશે, સમાન હશે. તો આપણે લખી શકીએ, આપણે ધારો કે કેટલી બોટલ ભરે છે 5 કલાકમાં, એક્સ, આપણે ધારી લઈએ કે 5 કલાકમાં કેટલી બોટલ ભરે છે, એક્સ, તો 6 કલાકમાં કેટલી થાય, 840. બંનેનો ગુણોત્તર કેવો હશે, સમાન, તો 6 ના છેદમાં 840 બરાબર 5 ના છેદમાં એક્સ. અહીંયા તમે નામ આપો x1 x2 y1 y2, પછી તમે લખી શકો x1 ના છેદમાં x2 બરાબર y1 ના છેદમાં y2 બરાબર x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2, એના ઉપરથી આપણે લખી શકીએ. હવે અહીંયા જુઓ, એક્સ છે એ ક્યાં છે, જમણી બાજુ, અને ભાગાકારમાં આ બાજુ રહેશે, તો ગુણાકારમાં x×6 ના છેદમાં 840 બરાબર 5. હવે તેથી એક્સ બરાબર કેટલા થશે, 840 છે, ભાગાકારમાં છે ડાબી બાજુ થશે, તો ગુણાકારમાં, સોરી, ડાબી બાજુ તો છે, જમણી બાજુ થશે, તો ગુણાકારમાં. હવે એક્સ પણ ક્યાં છે, ડાબી બાજુ છે અને ગુણાકારમાં છે, જમણી બાજુ જશે તો ભાગાકારમાં, 5×840 ભાગ્યા 6. હવે 840 ભાગ્યા 6 કરીશું આપણે બરાબર, તો કેટલો જવાબ મળશે, 12 જવાબ મળશે, 6 એકા 6 6 24, આ ઉપરથી આવી 0 140 જવાબ મળ્યો, 5×140, 840 ભાગ્યા 6 કરીશું તો આપણને જવાબ કેટલો મળ્યો, 140. હવે 5×140 કરશું તો કેટલો જવાબ મળશે, 14×5=70, એટલે 700 બોટલ ભરાશે બરાબર. તો 5 કલાકમાં આપણને કેટલી બોટલ ભરાશે, 700, જ્યારે 6 કલાકમાં 840. આપણને જો આપણે આગળ પણ જોઈ ગયા છીએ એ પ્રમાણે મેં તમને કીધું હતું થિયરીમાં કે પહેલી રકમ આપી હોય
અને બીજાને ત્રીજી મેળવણી કરો તો મળી જાય, અને બીજીને અથવા ત્રીજી આપી હોય તેના ઉપરથી પહેલી અને બીજી પણ મળી શકે, કારણ કે બંનેનો ગુણોત્તર છે હંમેશા કેવો હશે સમાન, એક્સ વનના છેદમાં વાય વન બરાબર એક્સ ટુના છેદમાં વાય ટુ. આ ગુણોત્તર તો હંમેશા સમાન જ રહેવાનું છે. જો આ સમપ્રમાણની સ્થિતિમાં હશે તો આ ગુણોત્તર કેવો હશે સમાન. તેથી આપણને મળી જાય એક્સ બરાબર કેટલો મળ્યો 700, કે 5 કલાકમાં કેટલી 700 બોટલ ભરાય છે, 6 કલાકમાં 840 બોટલ ભરે. હવે દાખલા નંબર 5 જોઈએ કે એક જીવાણુ છે એના ચિત્રને 50,000 ગણું મોટું કરતાં લંબાઈમાં કેટલો વધારો થાય છે, લંબાઈ જેની 5 સેમી થાય છે. જો આકૃતિમાં બતાવેલ છે તો આ જીવાણુની વાસ્તવિક લંબાઈ કેટલી છે, આની કેટલી વાસ્તવિક લંબાઈ ગોતવાની છે, તો આ જીવાણુની વાસ્તવિક લંબાઈ કેટલી છે. હવે જો ચિત્રને 20,000 ગણું કરવામાં આવે તો તેની લંબાઈ શોધો. 50,000 ગણું મોટું કરતાં તેની લંબાઈ કેટલી થાય છે, 5 સેમી. હવે આકૃતિમાં બતાવેલ છે તો આ જીવાણુની વાસ્તવિક લંબાઈ કેટલી હશે આપણે હવે જોઈએ. દાખલા નંબર 5 હવે આપણે મોટું કરતાં જે આપણે કેટલા ગણું મોટું કરીએ છીએ એ લખશું છેદમાં, આપણે બીજી એક લંબાઈમાં લખી નાખીએ લંબાઈ બરાબર. હવે 50,000 ગણું મોટું કરીએ છીએ કેટલું, 50,000 ગણું એ લંબાઈમાં કેટલું 5 સેમી થાય છે, કેટલી 5 સેમી. હવે આ આકૃતિમાં બતાવ્યું તો આ જીવાણુની વાસ્તવિક લંબાઈ કેટલી છે, પચાસ હજાર ગણું મોટું કરતાં તેની લંબાઈ કેટલી થઈ, 5 સેમી. તો વાસ્તવિક લંબાઈ આપણે તો એક જ હોય, તો આ લંબાઈ આપણે મેળવવાની છે. 50,000 ગણું મોટું કરીએ છીએ ત્યારે 5 સેન્ટીમીટર લંબાઈ થાય છે, તો એક ગણું હોય ત્યારે આપણે કેટલી છે એ આપણે મેળવી લઈએ, તો એની વાસ્તવિક લંબાઈ આપણને મળી જાય બરાબર. અને આપણે એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ નામ આપીએ, અને ત્રીજું આપણને હું મેળવવાનું કીધું છે, જુઓ 20,000 ગણું કરવામાં આવે તો તેની લંબાઈ શોધો. કેટલું કરવાનું છે, 20,000 ગણું કરવામાં આવે ત્યારે વાય થ્રી મેળવો બરાબર. તને આપણે નામ આપી દીધી એક્સ થ્રી, ના કેટલું છે વાય થ્રી. આપણે બે મેળવવાનું છે વાય ટુ અને વાય થ્રી, એની મૂળ લંબાઈ કેટલી મળશે એ મેળવવાનું છે જ્યારે એને મોટું કરવામાં આવતું નથી, અને જ્યારે 20,000 ગણું મોટું કરવામાં આવે ત્યારે કેટલી લંબાઈ છે એ મેળવવાનું છે. તો આપણે એવું લખીએ કે આપેલી સ્થિતિ કેવી છે, પહેલાં તો સમપ્રમાણમાં છે, આપણે લખી નાખીએ કે આપેલી સ્થિતિ કેવી છે, સમપ્રમાણમાં છે બરાબર. તો તેથી આપણે ગુણોત્તર કેટલો સમાન મળશે, એક્સ વનના છેદમાં વાય વન બરાબર એક્સ ટુના છેદમાં વાય ટુ બરાબર એક્સ થ્રીના છેદમાં વાય થ્રી. એક્સ વન આપણને કેટલા આપ્યો છે, 50,000. વાય વન ઓકે 5 બરાબર. એક્સ ટુ આપણને કેટલો આપ્યો છે, 1, અને વાય ટુ આપણે મેળવવાનો છે બરાબર. તો હવે 5 × 50 કેટલા આવ્યા, 10,000. 50,000 ભાગ્યા 5 કરો કેટલા જોવા મળશે, 10,000. તો 1/7 વાય ટુ બરાબર 10,000. તો વાય ટુ બરાબર કેટલા મળે, 1/10,000. હવે આને આપણે પોઈન્ટમાં લખવું હોય તો વાય ટુ બરાબર કેટલા છે, 1, 2, 3 અને 4 શૂન્ય છે, તો 4 સંખ્યા પછી પોઈન્ટ આવશે, 1, 2, 3 અને 4. તો 0.001 સેમી અને કેટલી હશે લંબાઈ હશે, વાસ્તવિક લંબાઈ કેટલી છે, 0.001 સેન્ટીમીટર, કે જ્યારે તેની 1 સેન્ટીમીટર. તો આપણે નીચે લખવાનું કે આ જીવાણુની
વાસ્તવિક લંબાઈ કેટલી છે? 0.0001 સેમી. જો વાસ્તવિક લંબાઈ 0.001 સેમી હોય અને પછી આપણે એને 50,000 ગણું મોટું કરીએ ત્યારે તેની લંબાઈ કેટલી થાય છે? 5 સેમી થાય છે. બીજું હું મેળવવાનું કીધું છે, જુઓ કે જો ચિત્રને 20,000 ગણું કરવામાં આવે તો તેની લંબાઈ શોધો. તો આપણે આને કેટલે કરવાની છે? 20,000 ગણું. હવે આપણે લખી નાખીએ કે 100 ના છેદમાં y1 બરાબર x3 ના છેદમાં y3. 100 આપણને કેટલા આપશે? 50,000. y1 આપણને ખબર છે કેટલો છે? 5. x3 આપણને કેટલા આપ્યો છે? 20,000. અને y3 આપણે મેળવવાનો છે બરાબર. આપણે કીધું છે કે ચિત્રને 50,000 ગણું મોટું કર્યું ત્યારે 5 સેમી થઈ. હવે જો ચિત્રને 20,000 ગણું કરવામાં આવે તો તેની લંબાઈ મેળવો. તો એક આપણે 20,000 ગણું મોટું કર્યું તો આપણે હવે એની લંબાઈ મેળવવાની છે. હવે 20,000 છે એ 50,000 છેદમાં 5 × 20,000 બરાબર 1 ના છેદમાં y3. હવે y3 છે હું ભાગાકારમાં જમણી બાજુ છે ડાબી બાજુ લાવું તો ગુણાકારમાં જશે. અને આ અહીંયા 5 × 20,000 છે એ જમણી બાજુ છે, કેવો થશે? ગુણાકારમાં ભાગાકારમાંથી. અને 50,000 ગુણાકારમાં છે જશે તો ભાગાકારમાં બરાબર. હવે 1, 2, 3 અને 4 y3 બરાબર 5 × 2 ના છેદમાં કેટલા વધ્યા? 5, 5, 5 કેન્સલ. તેથી y3 બરાબર 2 સેન્ટીમીટર. આપણે નીચે લખી નાખવાનું કે જીવાણુને 20,000 ગણું મોટું કરતા તેની લંબાઈ 2 સેન્ટીમીટર થશે બરાબર. અને મૂળ લંબાઈ કેટલી છે? વાસ્તવિક લંબાઈ 0.0001 સેન્ટીમીટર. 20,000 ગણું મોટું કરીએ તો 2 સેન્ટીમીટર અને 50,000 ગણું મોટું કરીએ તો જવાબ કેટલો મળે છે? 5 સેન્ટીમીટર જવાબ મળે છે. તો આપણે જે જે મેળવવાનું કીધું તો એ મળી ગયું કે વાસ્તવિક લંબાઈ તો કે 0.0001 સેન્ટીમીટર, 20,000 ગણું મોટું કરવામાં આવે ત્યાંની લંબાઈ તો કે 2 સેન્ટીમીટર થશે. હવે દાખલા નંબર આપણે 6 જોઈએ કે એક વાહણની પ્રતિકૃતિમાં તેના કુવાથંભની ઊંચાઈ 9 સેન્ટીમીટર છે અને વાસ્તવિક વાહણમાં તેની ઊંચાઈ કેટલી છે? 12 સેન્ટીમીટર છે. હવે જો વાહણની લંબાઈ 28 મીટર હોય તો તેની પ્રતિકૃતિની લંબાઈ શોધો. વાહણની પ્રતિકૃતિમાં તેના કુવાથંભની લંબાઈ કેટલી છે? 9 સેન્ટીમીટર અને વાસ્તવિક વાહણમાં તેની ઊંચાઈ કેટલી છે? 12 મીટર. હવે વાહણની લંબાઈ કેટલી આપી છે? 28 મીટર. તો તેની પ્રતિકૃતિની લંબાઈ શોધો બરાબર. આ વાહણ છે, જો વાહણની કુવાસ્તંભની 9 હતી ત્યારે વાસ્તવિક વાહણમાં તેની ઊંચાઈ 12 મીટર છે. હવે વાહણની લંબાઈ કેટલી છે? 28 મીટર. તો એની પ્રતિકૃતિની લંબાઈ શોધો. જેમ એને ઊંચાઈ વધતી રહેશે તેમ તેની લંબાઈમાં પણ વધારો થતો જશે. 28 મીટર છે એમ આગળ મોટું થતું જશે. જેમ ઊંચાઈ વધે એમ વધતું જશે તો એકબીજાને કેવી થશે? સમપ્રમાણમાં. તો આપણે લખવાનું આ સ્થિતિ કેવી છે? સમપ્રમાણમાં છે. આપણે લખીએ હવે જો 9 સેમી અને વાસ્તવિક વાહણમાં તેની ઊંચાઈ કેટલી છે? 12 મીટર. પ્રતિકૃતિમાં આપણે લખીએ
પ્રતિકૃતિમાં ઊંચાઈ અને વાસ્તવિક ઊંચાઈ અને આપણે x માં આપણે લખ્યા છે અને y માં પ્રતિકૃતિમાં ઊંચાઈ કેટલી આવી કુવા તમને 9 સેન્ટીમીટર છે. સાથે વાહણમાં તેની ઊંચાઈ કે વાહણમાં વાસ્તવિક ઊંચાઈ કેટલી છે 12 મીટર. હવે વાહણની લંબાઈ 28 મીટર હોય, વાસ્તવિક ઊંચાઈ કેટલી આવી છે 28. કેટલી આવી છે 28 મીટર હોય તો તેની પ્રતિકૃતિની લંબાઈ શોધો. તો આપણે આ શું મેળવવાનું છે, એક્સ ટુ. આ આપણે એક્સ વન નામ આપી દઈએ અને વાય વન અને વાય ટુ. આપણે એક્સ ટુ મેળવવાનો રહેશે. એક્સ વન બરાબર 9, વાય વન બરાબર 12, વાય ટુ બરાબર 28. તો એક્સ ટુ મેળવવાનું. વાહણની મૂળ લંબાઈ તો વાસ્તવિક ઊંચાઈ કેટલી થઈ ગઈ 28. વાહણની લંબાઈ છે એટલે વાસ્તવિક જ હશે. તો પ્રતિકૃતિની લંબાઈ શોધો. પ્રતિકૃતિમાં આપણને એક આપી દીધી 9 અને વાસ્તવિક ચાર હતી 12. તો આપણે 28 આપણે વાસ્તવિક આપ્યું હોય તો પ્રતિકૃતિની લંબાઈ મેળવો. બરાબર, સ્થિતિ કેવી છે, સમપ્રમાણમાં છે. તો ગુણોત્તર બેનો કેવો થશે, સમાન. એક્સ વનના છેદમાં વાય વન બરાબર એક્સ ટુના છેદમાં વાય ટુ. એક્સ વન બરાબર કેટલા આપ્યા છે 9, વાય વન બરાબર 12. એક્સ ટુ આપણે મેળવવાનો છે, વાય ટુ 28 બરાબર. હવે એક્સ ટુ આમ નામ, એક્સ ટુના છેદમાં 28 આમ નામ લખીએ બરાબર 9ના છેદમાં 12. હવે 28 છે એ ડાબી બાજુ છે અને ભાગાકારમાં છે. જમણી બાજુ થશે તો ગુણાકારમાં. હવે ભાગ પાડીએ 3 × 3 તો કે 9, 3 × 4 12, 28 છે તો 7 × 4 7 × 4 28 લખી શકાય બરાબર. આ ત્રણ કેન્સલ, આ 4 અને આ 4 કેન્સલ. એક્સ ટુ બરાબર કેટલા મળ્યા, 7 × 3 = 21 મીટર હશે. કેટલા મળ્યા, 21 મીટર. જો પ્રતિકૃતિમાં ઊંચાઈ કેટલી છે 9 મીટર, ત્યારે વાસ્તવિક ઊંચાઈ કેટલી હતી 12 મીટર. હવે વાહનની વાસ્તવિક ઊંચાઈ આપણે આપી દીધી 28 મીટર, તો પ્રતિકૃતિમાં એની ઊંચાઈ કેટલી હશે, આપણે કેટલી મળી 21 મીટર. કે જ્યારે પ્રતિ વાસ્તવિક ઊંચાઈ 28 મીટર હશે ત્યારે પ્રતિકૃતિમાં ઊંચાઈ કેટલી હશે 21 મીટર. બરાબર, તો આપણને બે વાસ્તવિક ઊંચાઈ આપી હતી અને એક પ્રતિકૃતિની ઊંચાઈ આપી હતી, તો આપણને બીજી પ્રતિકૃતિની ઊંચાઈ મળી ગઈ કેટલી મળી 21 મીટર. બરાબર, તો હવે આપણે દાખલા નંબર 7 જોઈએ કે જો 2 કિલોગ્રામ ખાંડમાં રહેલા સ્ફટિકોની સંખ્યા આપી છે, 2 કિલોગ્રામ ખાંડમાં કેટલી આપી છે 9 × 10^6, તો નીચે દર્શાવેલ જથ્થામાં કેટલા સ્ફટિકો હશે. 2 કિલોગ્રામ ખાંડમાં કેટલી આપી છે 9 × 10^6, તો 5 કિલોગ્રામમાં કેટલી હશે અને 1.2 કિલોગ્રામમાં કેટલા સ્ફટિકો હશે એ આપણે ગોતવાનું છે. બરાબર, તો આપણે હવે લખીએ. હવે જુઓ, જેમ કિલોગ્રામના ખાંડમાં વજનમાં વધારો થશે જેમ સ્ફટિકોની સંખ્યા પણ વધશે. 2 કિલોગ્રામમાંથી 5 કિલોગ્રામ થશે તો સ્ફટિકોની સંખ્યામાં પણ વધારો થશે. 2માંથી ઘટાડ્યું, જો 2 કિલોગ્રામમાંથી 1.2 કિલોગ્રામ ખીચ્યું તો સ્ફટિકોની સંખ્યા પણ ઘટી. એકબીજાના કેવા થશે, સમપ્રમાણમાં. જેમ વજનમાં વધારો થશે તેમ સ્ફટિકોમાં પણ વધારો થશે. વજન ઘટશે તો સ્ફટિકની સંખ્યા પણ ઘટશે. તો આપણે લખીએ કે આપેલી સ્થિતિ કેવી છે, સમપ્રમાણમાં છે. હવે આપણે હવે લખીએ, વજન અને સ્ફટિકની સંખ્યા, વજન અને સ્ફટિક વજન શેમાં આપ્યું છે કિલોગ્રામમાં. બરાબર, વજન કેટલા આપ્યું છે 2 કિલોગ્રામ, ત્યારે સ્ફટિકોની સંખ્યા 9 × 10^6.
પેલું હું કીધું છે, જુઓ વજન કેટલું છે, 5 કિલોગ્રામ કરો ત્યારે સ્ફટિકની સંખ્યા શોધો, અને 1.2 કિલોગ્રામ વજન કરો ત્યારે સ્ફટિકની સંખ્યા શોધો. આપણે નામ આપી દઈએ, અને X1 X2 X3 Y1 Y2 અને Y3 પણ X1 X2 X3 આપેલા છે, Y1 આપેલો છે, અને Y2 ને Y3 મેળવવાના છે. આ બંને કેવા છે, સમપ્રમાણમાં. તેથી આપણે લખી શકીએ ને કે બંનેનો ગુણોત્તર કેવો થાય, સમાન. X1ના છેદમાં Y1 બરાબર X2ના છેદમાં Y2 બરાબર X3ના છેદમાં Y3. આપણે પહેલું આપ્યું છે, કયું આવ્યું છે, 5 કિલોગ્રામ. પહેલું લખીએ, કેટલું આપ્યું છે, 5 કિલોગ્રામ. આપણને તો કીધું છે કે આપેલી સ્થિતિ કેવી છે, સમપ્રમાણમાં. તો આપણે લખી શકીએ, X1ના છેદમાં Y1 બરાબર X2ના છેદમાં Y2. X1 કેટલા આપ્યો છે, 2. Y1ની સંખ્યા આપણને આપી છે સ્ફટિકોની 9×10^6 બરાબર X2 કેટલા આપ્યો છે, 5 કિલોગ્રામ. જ્યારે Y2 આપણે મેળવવાનો છે બરાબર. હવે જોઈએ, Y2 છે એ ભાગાકારમાં છે, આવી બાજુ આવશે, તો ગુણાકારમાં Y2 × 2^9×10^6 બરાબર 5. હવે Y2 × 2 આમ નામ 5×9×10^6 9×10^6 ભાગાકારમાં છે, જમણી બાજુ હશે તો ગુણાકારમાં. એવી રીતે Y2 આમના 2 છે એ ડાબી બાજુ છે, ગુણાકારમાં છે, જમણી બાજુ જશે તો ભાગાકારમાં. હવે આપણે જોઈએ, 5×9 કરીએ, 5 × 9=45×10^6. હવે 45 અંગે આપણે કેટલા કરવાના છે, 2. હવે જવાબ કેવો આવશે, 22.5×10^6 22×2=44 અને 45 એટલે 0.5×10^6 અથવા તમે આને આમ પણ લખી શકો, 225×10^5. ઘાતમાં એક ઘટાડો છે એટલે × 10 થશે બરાબર, તો પોઈન્ટ દૂર થઈ જાય, તો કેટલો હશે, Y2 બરાબર 225×10^5 અથવા 22.5×10^6 સ્ફટિકો હશે. ત્યારે વજન કેટલો કરવામાં આવશે, 5 કિલોગ્રામ. ત્યારે જવાબ કેટલો મળે, 22.5×10^6 અથવા 225×10^5 સ્ફટિકો હશે. ત્યારે વજન કેટલો છે, 5 કિલોગ્રામ. બીજું જોઈએ, વજન કેટલો કરવામાં આવ્યો છે, 1.2 કિલોગ્રામ. વજન શું છે, ઘટાડવામાં આવ્યો છે, ત્યારે સ્ફટિકોની સંખ્યા મેળવો. તો X1 આપણે ખબર છે કે બંને સમપ્રમાણમાં છે, એટલે X1ના છેદમાં Y1 બરાબર X2 અને X3ના છેદમાં Y3 આપણે લખી શકીએ. હવે આપણને X1 અને Y1ની આપી છે 2/2, X1 = 2, Y1 = 9×10^6. X3 આપણને આપ્યો છે કેટલો છે, 1.2 કિલોગ્રામ. ત્યારે સ્ફટિકની સંખ્યા ગોતવાની છે કે Y3 મેળવવાનો છે બરાબર. હવે Y3 આ બાજુ આવશે ડાબી બાજુ, જમણી બાજુ, તો ગુણાકારમાં 2/9×10^6 બરાબર 1.2. હવે Y3×2 બરાબર 1.2×9×10^6 બરાબર. તેથી Y3 = 1.2×9×10^6/2 બરાબર. હવે ગુણાકાર કરીએ, Y3 = કેટલો જવાબ, 1.2×9 કરશું તો 10.8×10^6/2
એક પોઈન્ટ બે ગુણ્યા નવ કરો, બાર નવ એકસો આઠ, એક પોઈન્ટ પછી કિંમત કિંમત એક સંખ્યા પછી કિંમત પોઈન્ટ છે એટલે દસ પોઈન્ટ આઠ. તેથી વાય થ્રી બરાબર દસ પોઈન્ટ આઠ ભાગ્યા બે કરશું તો કેટલા મળશે, પાંચ પોઈન્ટ ચાર ગુણ્યા દસની છ ઘાત, અથવા ચોપન ગુણ્યા દસની પાંચ ઘાત, અથવા બરાબર પાંચ પોઈન્ટ ચાર ગુણ્યા દસની છ ઘાત, અથવા ચોપન ગુણ્યા દસની પાંચ પાંચ ઘાત. એક પોઈન્ટ બે કિલોગ્રામ વજન હોય ત્યારે જવાબ કેટલો મળશે, સ્ફટિકો કેટલા મળશે, ચોપન ગુણ્યા દસની પાંચ અથવા પાંચ પોઈન્ટ ચાર ગુણ્યા દસની છ ઘાત. તો આપણો શું થઈ ગયો જવાબ. તો હવે પછીના વિડીયોમાં છે આપણે આગળના દાખલા જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.